વાત કરી તેમ અર્લી સમર જે છે તે લોકો અનુભવી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં અનપ્રેસિડેન્ટેડ ડિમાન્ડ રહેશે આ વખતે એવા અમુક સંકેતો બની રહ્યા છે. તમારા પ્રારંભિક અત્યારે જે અહેવાલો છે અથવા તો એ જે ફાઇન્ડિંગ્સ છે તમારા ચેનલ ચેક તરફથી તે શું જણાવી રહ્યા છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. થેન્ક્સ ફોર હેવિંગ મી. ના એટલે અત્યારે તો એક્રોસ ધ ચેનલ, એક્રોસ ધ કન્ટ્રી, એક્રોસ ધ મોડલ્સ ઘણી સારી ડિમાન્ડ છે. અને નોર્મલી આ ટાઈમે પ્રી સિઝન સેલ થતું હોય છે, પણ અત્યારે કન્ટ્રીના અમુક પાર્ટ્સમાં જ્યાં ટેમ્પરેચર 35+ ક્રોસ થયું છે ત્યાં કસ્ટમર સેલ્સ બી ચાલુ થઈ ગયું છે. એટલે નોર્મલી જે કસ્ટમર સેલ ચાલુ થાય એના કરતાં 2-4 વીક પહેલા ચાલુ થયેલું છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ ક્વાર્ટરમાં બી અને નેક્સ્ટ ક્વાર્ટરમાં બી એની ઓવરઓલ પોઝિટિવ ઇફેક્ટ રહેશે. હવે ચલો અત્યારે તો 2-5 દિવસના IMDના થોડા અલર્ટ્સ છે નૃપેશજી, પણ હજુ પણ આપણે તો માર્ચ મહિના, એપ્રિલ મહિનાની વાત કરીએ છીએ કે જ્યાં હજુ થોડો સમય બાકી છે અને જે પર્ટિક્યુલર એકચ્યુઅલ ડિમાન્ડ હોય છે તે ફેબ્રુઆરી એન્ડ માર્ચથી આવવાની શરૂ થાય, જે સિઝનલ ડિમાન્ડ હોય છે તે આઈડિયલી આપણું બેસ્ટ જે છે તે ખાસ નંબર્સ જે Q1માં આવતા હોય છે, Q4માં આવતા હોય છે. આ વખતે જે પ્રકારની સિચ્યુએશન જોઈ રહ્યા છો, ડિમાન્ડ જોઈ રહ્યા છો, આપણે કયા પ્રકારે પ્રોડક્શન જે છે તે લેવલ પર છીએ કે જે આ બધી જ ડિમાન્ડને પહોંચી શકીએ? કોઈ પ્રકારનું તમે વેઇટિંગ કે એવું કંઈ જુઓ છો કે કેમ? આ સ્થિતિ થોડું હવે સમજવાની રહેશે અહીંયાની. એટલે અમે બહુ સારી સમરને ધ્યાનમાં રાખીને અમારું પ્રોડક્શન પ્લાનિંગ અને સપ્લાય ચેઇન પ્લાન કરેલા છે. માર્ચ ક્વાર્ટરમાં જ અમારું March 2022માં બી બહુ જ સારો ગ્રોથ હતો. March 2022 ઇટસેલ્ફ વોઝ અ વેરી હાઈ બેસ, પણ એના ઉપર બી વી આર ટાર્ગેટિંગ સમ ડિસન્ટ ગ્રોથ. અને એ સિવાય ડિસેમ્બર ક્વાર્ટરમાં બી ઓફ સિઝનમાં બહુ જ સારું, ફૂલ્લી પેડ વિથ એડવાન્સ સેલ્સ હતું, પણ એના ઉપર બી વી આર ટાર્ગેટિંગ ડિસન્ટ ગ્રોથ. અને એ જ રીતના જૂન ક્વાર્ટરમાં બી, June 2022 ક્વાર્ટરમાં અમારું હિસ્ટોરિકલ હાઈ સેલ્સ હતું, ડિસ્પાઇટ એ પહેલા ચેનલ પાસે પુષ્કર ઇન્વેન્ટરી હતી આગલા 2 વર્ષના કોવિડના હિસાબે. એ સિવાય બી રેકોર્ડ સેલ્સ થયેલું, તો એના ઉપર પણ June 2022માં અમે ડિસન્ટ ગ્રોથ અને પરફોર્મન્સ એક્સપેક્ટ કરી રહ્યા છે. બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું. હવે મારે એક મુદ્દો સમજવો છે કે જે પ્રકારે મેટલ પ્રાઇઝીસમાં થોડું વોલેટિલિટી વધારે છે અને બીજા પણ આપણા જે રો મટીરિયલ્સ છે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો અત્યારે શું સ્થિતિ બની રહી છે પ્રાઇઝિંગની, એ થોડું સમજાવો. અને મેટલ પ્રાઇઝીસમાં વોલેટિલિટી એટલે કે પ્રાઇઝ વધી જરૂર રહ્યા છે વધારે પડતા, અને જે ચીનની ડિમાન્ડ પણ આવી રહી છે તેને કારણે થઈને આપણને મેટલનું કેટલું વધારે અસર આવે છે, નથી આવતી, અને બાકી રો મટીરિયલ્સ કોમ્પોનન્ટ સાથે બધાની અવેલેબિલિટી કેવી છે અત્યારે સર? અમારામાં જે મેક્સિમમ ઇફેક્ટ આવે એ ઓઇલની આવે, કારણ કે પ્લાસ્ટિકનો એક્સટેન્સિવ યુઝ થતો હોય છે. અને એ પછી સેકન્ડ અને થર્ડ નંબરે સ્ટીલ અને કોપર અને ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આવે. એટલે ઓવરઓલ એ બધું જ કમ્બાઈન કરીએ તો જે 6-8 મહિના પહેલા હતું એના કરતાં ટોટલ કોસ્ટ માર્જિનલી ઓછી છે, પણ પ્રી કોવિડની પહેલાં હજી બી કોસ્ટ ખાસી હાયર છે. અને એના હિસાબે 1 જુલાઈથી અમે ઘણા બધા મોડલમાં ડિસન્ટ પ્રાઇઝ ઇન્ક્રીઝ લીધો છે, અને હજી બી આ ક્વાર્ટરમાં અને નેક્સ્ટ ક્વાર્ટરમાં અમે ફર્ધર પ્રાઇઝ ઇન્ક્રીઝ સારી રીતે કરી શકીશું. એ સિવાય અમે એક્ઝિસ્ટિંગ મોડલને ખાસ્સા અપગ્રેડ કર્યા છે અને બીજા ઘણા નવા ઇનોવેટિવ મોડલ્સ લોન્ચ કર્યા છે, ઇન્કલુડિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ કન્ટ્રી એન્ડ વર્લ્ડ એર કુલરમાં BLDC એર કુલર અમે લોન્ચ કર્યા છે. એટલે આવા બધા વેરાયટી ઓફ ઇનિશિયેટિવ્સના હિસાબે ડિસ્પાઇટ કોસ્ટ પ્રેશર અમે EBITDA માર્જિન પર્સન્ટેજ મેન્ટેન કે ઇમ્પ્રૂવ કરવા માંગીએ છીએ. ઓકે સર, આ સિવાય હવે હું એ સમજવા માંગી રહ્યો હતો કે ભારતીય ડિમાન્ડની તો તમે વાત કરી, બહુ સરસ છે. આપણા એક્સપોર્ટની સિચ્યુએશન અત્યારે ફિલહાલ કેવી છે? કયા પ્રકારની ડિમાન્ડ ત્યાંથી જુઓ છો? બિકોઝ ઓસ્ટ્રેલિયા પણ એક બહુ મેજર માર્કેટ છે અને ત્યાં પણ આપણે સમજીએ છીએ કે ગરમીના રેકોર્ડ્સ ગમે ત્યારે તૂટતા હોય છે, એવા બધા સમાચારો પણ આવે છે. તો આ પરિસ્થિતિમાં થોડું ગ્લોબલ જે આપણી જે સેલ્સ છે તે થોડું સમજાવો, અત્યારે ફિલહાલ કયા પ્રકારના સેન્ટિમેન્ટ્સ તમે ત્યાં જોઈ રહ્યા છો? એટલે પહેલાં પણ વાત થયેલી એ પ્રમાણે પર્ટિક્યુલરલી ડેવલપ ઇકોનોમી એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, અત્યારે જે ગ્લોબલ ઇકોનોમિક સિચ્યુએશન છે એના ચોક્કસ ત્યાં આગળ હેડવિન્ડ્સ છે.
ત્યાં સમર માટે જે લાર્જ ઓર્ગેનાઇઝ રિટેલર્સ હોય, હોમ ડેપો કે બીજા બધા, એ લોકો ખાસું ડિસ્ટોકિંગ કરી રહ્યા છે અને એ લોકોએ કરંટ સમર માટે એમનું ડિમાન્ડ ફોરકાસ્ટ રિડ્યુસ કર્યું છે. એટલે એ બિઝનેસમાં ચોક્કસ નેગેટિવ ઇફેક્ટ થશે અને અમને એવું લાગે છે કે એ લોકો ખોટી રીતે એટલીસ્ટ કુલિંગ સ્પેસમાં પ્રેડિક્ટ કરી રહ્યા છે, કારણ કે કુલિંગ સ્પેસને એસ્પેશિયલી એર કુલરને ઇકોનોમી સાથે બહુ લાગતું વર્કતું નથી. એટલે મોસ્ટ પ્રોબેબલી ડ્યુરિંગ સમર એ લોકો આઉટ ઓફ સ્ટોક થવા જોઈએ એવું અમને લાગે છે, બટ બાય ધેટ ટાઈમ નથિંગ કેન બી ડન. એટલે આ અત્યારના ઇન્ટરનેશનલ બિઝનેસમાં એસ્પેશિયલી ટેમ્પરરી હિકઅપ હોય એવું લાગે છે. ઓકે, તો આ વ્યૂ આપણને નિકાસ બની રહ્યો છે. નૃપેશજી, બીજી એક વાત, અત્યારે પ્રાઇઝિંગ કેટલા જોઈ રહ્યા છો? કમ્ફર્ટેબલ છો અહીંયાથી કે તમને લાગે છે કે થોડું પ્રાઇઝ હાઈક કરવું પડે અને માર્જિન્સ સુટેબલ લાગી રહ્યા છે અત્યારે, જે હમણાં આપણે પહેલાં વાત કરી હતી થોડી વોલેટિલિટીની જે રો મટીરિયલ છે તેને જોતા? એટલે આપે જોયું હશે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓન અ સ્ટેન્ડ એલોન બેઝિસ વાયોવાય અને ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધેર ઇઝ અ ડિસેન્ટ ઇન્ક્રીઝ ઇન EBITDA માર્જિન પર્સન્ટેજ. માર્ચ ક્વાર્ટરમાં એની લાઇનમાં કે એનાથી હજી બેટર આવે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે થ્રુ વેરિયસ સ્ટ્રેટેજીસ, પ્રાઇઝ ઇન્ક્રીઝ, ન્યુ મોડલ્સ, બેટર મોડલ મિક્સ એન્ડ ન્યુ લોન્ચીસ. ઓકે, ડેફિનેટલી. તો આ પ્રાઇઝિંગ સ્ટ્રક્ચરના હિસાબથી આપણે વાત કરી છે. તમે હાલમાં જ એક નવું જે ટેકનોલોજી લોન્ચ કરી છે કુલર્સની, BLDC ટેકનોલોજીની સાથે, આ હું થોડું સમજવા માગી રહ્યો. તો બેઝિકલી શું ટાર્ગેટ માર્કેટ છે, કયા પ્રકારના તમે અહીંયાથી જોઈ રહ્યા છો ચેલેન્જીસ તમને બની શકે, અને અને અત્યાર સુધીમાં કોઈ એવો રિસ્પોન્સ મળ્યો હોય તો તે પણ આપણે અહીંયાથી ખાસ નોટ ડાઉન કરીએ. અત્યારે તો અમે આ BLDC એર કુલર બહુ સિલેક્ટેડ માર્કેટમાં એના સ્મોલ વોલ્યુમ અમે લોન્ચ કરેલું છે, કારણ કે ઇન એર કુલર ધીસ ઇઝ અ પાથ બ્રેકિંગ ટેકનોલોજી. ફેન્સમાં ઓફકોર્સ વેચાય છે, પણ વી હેવ અચીવડ અ બ્રેક થ્રુ. અને એઝ ઇટ ઇઝ નોન, BLDC ટેકનોલોજીના હિસાબે તો એની જે કુલિંગ એફિશિયન્સી છે એ લગભગ 30-40% વધી જાય છે. એનું જે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન છે ડિપેન્ડિંગ અપોન ધ મોડલ 50% સુધી ઓછું થઈ જાય છે. થર્ડલી, એની અંદર બીજા સારા વધારે વેલ્યુ એડેડ ફીચર્સ છે. એટલે અત્યારે તો ઇનિશિયલી અમે ટ્રેડમાં જ આપેલા છે અને ઓર્ડર લઈએ છે અને ટ્રેડનો ઘણો સારો રિસ્પોન્સ છે, બટ ઇટ્સ ઇન અ લિમિટેડ ક્વોન્ટિટી આ સિઝન માટે. ઓકે સર, આ સિવાય હું એ સમજવા માગી રહ્યો હતો કે અત્યારે ફિલહાલ જે ઇન્વેન્ટરીના લેવલ્સ છે આપણા, એક વખત તમે ઇટરેટ કરી દો, અને સાથે સાથે જે પ્રકારના ડિમાન્ડને આપણે જોઈ રહ્યા છીએ, કન્ટ્રીબ્યુશન જે થઈ રહ્યા છે માર્કેટ શેરના હિસાબથી, તેની પણ આપણે સાથે સાથે વાત કરીએ. I haven't understood the question. So precisely what you wish to understand? આપણે અત્યારે બેઝિકલી ઇન્વેન્ટરી લેવલ્સ કયા પ્રકારના છે, જ્યારે કેટલી પેન્ડિંગ ઇન્વેન્ટરીઝ આપણી પાસે પડી છે, નંબર વન, અને બીજું કે જે માર્કેટ શેર છે તેમાં કેટલી અત્યારની સિચ્યુએશનને તમે જોતા અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ અથવા તો સ્થિતિ જોઈ રહ્યા છો ફિલહાલ? ફેબ્રુઆરી 22માં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ટ્રેડ પાસે અનપ્રેસિડેન્ટેડ, હિસ્ટોરિકલી ના હોય એટલી હાઈ ઇન્વેન્ટરી હતી, કારણ કે સમર ઓફ 21 એન્ડ સમર ઓફ 20 કોવિડ કે કોવિડ લોકડાઉનના હિસાબે સિવિયરલી ઇમ્પેક્ટ થયેલા. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ દેર ઇઝ અ કમ્પ્લીટ નોર્મલ ઇન્વેન્ટરી વિથ ધ ટ્રેડ, ઇન ધ સેન્સ એમને જે વેલ પ્લાન ઓફ સિઝન ઓફટેક કર્યું હોય વિથ 100% એડવાન્સ, એ જ ઇન્વેન્ટરી છે. એઝ ફાર એઝ કંપની ઇઝ કન્સર્ન, તો કંપની પાસે બી આ સ્ટેજે અમે જે પ્લાન કર્યું છે, જે કંઈ ઇન્વેન્ટરી જોઈએ એટલી ઇન્વેન્ટરી છે. સેકન્ડલી, અમે અત્યારે જે ઇન્વેન્ટરી રાખીએ કે 31 માર્ચે ઇન્વેન્ટરી હોય એ અમે સિઝનને ધ્યાનમાં રાખીને બી કરતા આવીએ છીએ, એટલે એ પ્રમાણે અત્યારના ચાલી રહેલું છે. અને એઝ ફાર એઝ માર્કેટ શેર ઇઝ કન્સર્ન, જે ઓર્ગેનાઇઝ માર્કેટમાં, અને ઓર્ગેનાઇઝ માર્કેટ એટલે જે top 10 લાર્જેસ્ટ પ્લેયર કહેવાય, જેની ઓલ ઇન્ડિયા પ્રેઝન્સ છે, નોટ એટલે છોટી મોટી કે પેલી સાવ એક બે ડિસ્ટ્રિક્ટમાં વેચાતી હોય એને બ્રાન્ચ નથી ગણતા, તો અમારો માર્કેટ શેર વેલ્યુ વાઇઝ પહેલાં પણ 50% હતો અને હજી બી 50% અમારો મેન્ટેન થયેલો છે.